કે જે યાતના એકાદ કેદી હતો એણે જોયું એની આજુબાજુની પીડા પોતાની પત્નીને મરતા જોઈ પોતાની દીકરીને પોતાની આજુબાજુના પાડોશીને પોતાના કેટલાય પ્રિય પાત્રોને પોતાની સામેથી જ યાતનામાંથી પસાર થતા જોયા મૃત્યુ એને પોતાની નજીક જોયું અને તેમ છતાં જેણે લોગો થેરાપી જેવી થેરાપી વિશ્વને ભેટ આપી એવો વિક્ટર ફ્રેન્કલ જીવી ગયો એ જીવી ગયા પાછળનું એક જ કારણ આપે છે કે એને એના અસ્તિત્વના અર્થ શોધી લીધો હતો કયો અર્થ પોતાના આજુબાજુ દુઃખી પીડિત લોકોને આધાર આપવાનો સધિયારો આપવાનો ખભો આપવાનો એણે જીવનમાં શોધી લીધું અને આટલી યાતનાઓ પછી એક એવો અદ્ભુત મનોવૈજ્ઞાનિક આપણને સૌને મળ્યો આ વ્રિક્ટલ ફેન્કલમાંથી આ તો શીખવાનું છે એનો અર્થ એ છે કે હતાશામાંથી દુઃખમાંથી તકલીફમાંથી મૂંઝવણમાંથી બહાર આવવાનો સાવ સાદો રસ્તો એ છે કે અન્યની પીડાને અન્યની તકલીફોને થોડી પોતાની કરતા જાઓ એક બહુ અદ્ભુત ઝેન કથા સરસ મજાની છે કે જેમાં એક સાધુ પાસે એક શિષ્ય આવે અને એવું કે જીવનમાં મારે બહુ તકલીફો છે જીવનમાં મારે બહુ મૂંઝવણ છે હું જ્યાં જાઉં છું ત્યાંથી મને નિષ્ફળતા હાથ લાગે છે મને એમ હોય કે હું અહીંયા ફર્સ્ટ આવી છું પણ મને આ નથી મળતું આટલી મોટી સાધનાઓ કરી તોય મને હાથ વગું કશું ન જીવન તો સાવ ખારું છે મને એટલી બધી તકલીફોને મૂંઝવણ છે એટલે કોઈ જ પણ પ્રકારના જવાબો આપ્યા વગર એ ગુરુ એને એક ગ્લાસ આપે છે અને એમ કે છે એક એક પીતો તો એ એ શિષ્ય પાણી પીવે છે અને એમ કે છે કેવું પાણી છે તો કે સાદું પાણી છે પછી એની અંદર એક ચમચી ભરીને મીઠું નાખે છે અને આખું પાણીનો ગ્લાસ હલાવીને એમ કહે છે કે હવે આ પીધો એટલે પહેલાં જ બે ઘૂંટડામાં એ થૂંકી નાખે છે અને ગુરુ પૂછે છે કેવું લાગે છે તો કે ખારું લાગે છે પી ગળેથી ઉતારી ન શકાય એવું ખારું લાગે છે તે કાંઈ જ ગુરુ બોલતા નથી અને એને એક નદી કિનારે લઈ જાય છે સરોવર કિનારે લઈ જાય છે અને પછી ત્યાં જઈને શાંતિથી બેસાડે થોડી વાર બેસાડ એટલે શિષ્યને એવું થાય છે કે ધ્યાનમાં જાય છે પછી ફરી ગુરુ એક ચમચી મીઠું એ સરોવરમાં નાખે છે અને એમ કહે છે કે હવે અને એ સરોવરમાંથી એક ગ્લાસ પાણી આપીને એમ કહે છે કે હવે આ પાણી પી એટલે શિષ્ય ફરી પાણી પીવે છે આમ સરસ રીતે પાણી પી જાય છે અને ગુરુ પૂછે છે કેવું લાગ્યું તો કે એકદમ સાદું સરસ મજાનું પાણી લાગ્યું તો કે કે મીઠું તો મેં ગ્લાસમાં પણ નાખ્યું હતું અને મીઠું તો મેં સરોવરમાં પણ નાખ્યું હતું તો તને કેમ ન લાગ્યું એટલે એટલે શિષ્ય બહુ અમે આમ એક થોડાક વિચિત્ર રીતે ગુરુની સામે જોઈને એવું કે છે કે આ તળાવનો વિસ્તાર એટલો મોટો છે કે ખરાશ ન લાગે ગુરુ એ જ કે છે કે તું તારા જીવનનો વિસ્તાર એટલો મોટો કરી નાખ તારા અસ્તિત્વનો વિસ્તાર એટલો મોટો કરી નાખ કે ચપટી મીઠું ચપટી તકલીફ ચપટી ઉદાસી તારા જીવનનો સ્વાદ તારા જીવનનો રસા સ્વાદ બદલાવી ન શકે એટલું વિસ્તરણ પોતાની જાતને હતાશામાંથી બહાર આવવાનું સાદું સરળમાં સરળ રસ્તો એ છે કે જ્યારે પોતાની જાતને સમજવાની હોય ત્યારે બુદ્ધિથી અને અન્યને સમજવાની હોય ત્યારે એને હૃદયથી જોવાની શરૂ કરું સંવેદનાથી જોવાની શરૂ કરો ચોક્કસ ને ચોક્કસ તમારો વિસ્તાર વધે જ્યાં સુધી હું મારામાં રહું છું જ્યાં સુધી હું મને જ જોયા કરું છું જ્યાં સુધી હું મારી જ વાહ વાહ કર્યા કરું છું ત્યાં સુધી મારો વિસ્તાર ક્યારેય વધવાનો નથી હું લોકોને જોઉં લોકોની પીડાને જોઉં લોકોના લોકોમાં જીવનમાં આવતી વસંતને જોઉં લોકોના જીવનમાં આવતી પાનખરને જોઉં અને ક્યાંક એના જીવનમાં એના અસ્તિત્વમાં થોડું ઘણું સુખ આપી શક્યું ઈશ્વરને હંમેશા એવી પ્રાર્થના કરવી જોઈએ કે મને એટલું જ સુખ આપ કે હું એ સુખને પચાવી શકું અને મને એટલું સુખ આપ કે મારા આંગણે આવેલ કોઈ વ્યક્તિને હું સુખ આપી શકું મને એટલું આપ કે કોઈ વ્યક્તિ મારા પાસે આવે તો મારે નિરાશ ન કરવી પડે મારે ના ન પાડવી પડે એટલું સુખ આપી શકવાની આપણી બને તૈયારી હોય મુલા નસરૂદ્દીનની અદભુત જોગ છે મુલા નસરુદ્દીન એક સાયકટ્રીસ્ટ પાસે જાય છે અને પોતાની પત્ની વિશે ફરિયાદ શરૂ કરે છે કે મારી પત્નીમાં કોઈ તકલીફ છે અને કોઈક પ્રકારનો રોગ છે તમે શોધી આપો ને એટલે પૂછે છે કે શું તકલીફ છે તમારી પત્ની બોલતી નથી તમારી પત્ની રસોઈ નથી બનાવતી તમારી પત્ની તમારી સાથે કોઈ રડ્યા રાખે છે તમારી પત્ની ઉદાસ રહે છે શું તકલીફ છે તો દરેક પ્રશ્ન પછી મુલા એમ કહે છે કે નાના એવું બિલકુલ નથી કરતી બરાબર ટાઈમસર રસોઈ બનાવે છે સરસ વાતો કરે છે હળતી ભરે છે મળતી રહે છે જરાય રડતી નથી જે પ્રશ્ન પ્રશ્ન પૂછો એના સીધા જ જવાબ આપે છે વસ્તુઓ ભૂલી જતી નથી તો કે તો તકલીફ શું છે એનામાં તમ તમારી પત્નીમાં તકલીફ શું છે કે જેના હિસાબે તમને એવું લાગે છે કે એને કોઈ તકલીફ છે એનામાં કોઈક રોગ છે એટલે મુલાનસરુદી ને એવું કે છે તકલીફ માત્ર એટલી છે કે આખો દિવસ પોતાની કાગળની હોળીઓ રાખે છે અને એવું બોલ્યા જ રાખે છે બોલ્યા જ રાખે છે એટલે ઓલો થોડોક ઘસીને એવું કે છે કે એમાં હું વાંધો છે ભલે ને કે બાર ટબમાં હોડીઓ બનાવીને હમ કર્યા રાખતી એ ક્યાં તમને નડે છે તમારું કામ બરાબર કરી દેતી હોય તમારા પ્રશ્નોના જવાબ આપી જાય વસ્તુ ભૂલતી નહીં તમે તકલીફ ક્યાં છે હોય કોકમાં કંઈક નાની એવી આવી તકલીફ મુલા નસુરદેને એમ કે છે તો હું મારો વારો જ નહીં હોળી બનાવવાનો કરવાનો આ વારો છે ને એ બહુ છે દરેક વ્યક્તિ પોતાનો વારો લઈ લેવાની છે ત્યાંથી સમસ્યાઓને મૂંઝવણ છે કોઈક એવું દરેક માને છે કે આનામાં તકલીફ છે મારામાં તકલીફ નથી આને જે છે એ તો આવે આને આવ્યું છે ડિપ્રેશન છે અને મને આવી પડેલું મારામાં આવેલું દુઃખ છે એનું સામાન્ય અને સહજ રિએક્શન છે સાહેબ આજે કેપિટલ આઈ આપણા બધાનો જે મોટો છે આપણને બધાની તાસીર કોમ્પિટિશનની હરીફાઈઓની ઈર્ષાની છે ત્યાંથી છે આઈની બદલે વી સમજી લેવા જેવો છે આને તકલીફ છે તો મને પણ હોઈ શકે મને તકલીફ છે તો આને પણ તકલીફ હોઈ શકે એમ્બિશન ઇઝ આઇસોલેશન એન્ડ શેરિંગ ઇઝ અ જોય એ આપણે બધાને સમજી લેવાનું જેટલું ખુલ્લા મને ખુલ્લા હૃદયે સંવેદનાથી પોતાની વાતને જીવનમાં કોઈક એવી વાતને કોઈક અર્થ શોધી લેવાને જીવનથી મોટું અને જગતથી પણ મોટું કામ શોધી લેવાને જેમાં કામમાં અર્થ મળી જતો હોય કરવાની મજા આવતી હોય જેના પરિણામની તમને કોઈ ચાલવાનો તમને આનંદ રહેતો હોય એ કરવાનો આનંદ રહેતો હોય એવી દરેક વસ્તુ એવી દરેક સ્થિતિ તમને જીવનનો સાચો આનંદ આપશે તમને ક્યારેય એવું નહીં લાગે કે લે આણે કર્યું ને મેં ન કર્યું આને પહોંચ્યું જ્યાં સુધી મારી જીવનની ફૂટપટ્ટી અન્ય લોકોએ મેળવેલી સિદ્ધિ કે પ્રસિદ્ધિના આધારે મપાશે તોલાશે ત્યાં સુધી હું રોજ મારા થેલામાં મૂંઝવણો તકલીફો અને દુઃખ અને હતાશા લઈને જ મારા ઘરે પાછી આવીશ સંવેદનશીલતાનો વિસ્તાર વધારીને જીવી શકાય છે જીવનને અને જગતને જાણી શકાય છે અને માણી પણ શકાય છે આપણે ત્યાં અત્યારે હાથ પડ્યું બધું જ જે પણ જે મળે છે એ બધું જ આપણે આપણા ઈગોની બેંકમાં ડિપોઝિટ કરતા થઈ જઈએ છીએ અને પછી વખત આવે વખત આવે આપણે દરેક વ્યક્તિને એના પુરાવા આપીએ છીએ અને જવાબ આવે છે જ્યારે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસ આપણને નાની મોટી પણ સફળતા મળે ને ધારો કે તમે કોઈક વસ્તુમાં સાચા પડે તમે નક્કી કર્યું હોય આને આમ જ મિત્રોમાં કીધું કાચ સાંજે વરસાદ આવશે અને જો હરિકૃપાથી વરસાદ આવી જાય તો આપણે પહેલાં વહેલા આપણે કોલો કેમ મેં કીધું તું એ થયું ને સાચા પડ્યા ને બોસ આપણને વરસાદનો આનંદ નથી હોતો મારા સાચા પડ્યાનો અને તું ખોટો પડ્યાનો મને આનંદ વધુ છે એટલે ક્યાંક આપણી ડિપ્રેશન એટલા માટે છે તકલીફ એટલા માટે છે કે કોકને આમાંથી હું હરાવી દઉં છું કોકને હું નીચા પાડી દઉં છું આપ હું ક્યાંક છું પણ મારે કશે પહોંચવું છે મારી પાસે આ છે પણ મારે ઓલું જોવે છે આ આ વ્યક્તિએ જ્યારે આ મેળવ્યું ત્યારે એને આ આ બધું મળ્યું તો મને જ્યારે મળે ત્યારે આટલું આટલું મળવું જોઈએ આ બધી તકલીફો અને મૂંઝવણ આપણને હતાશા તરફ દોરી જાય છે જગતમાં માત્ર બુદ્ધિથી જીવીએ તો લાસ્ટમાં આપણા હાથમાં ડિપ્રેશન આવે પણ હૃદયથી જીવીએ તો અને તો જ જીવનમાં સેલિબ્રેશન આવે આપણામાંના કેટલા બધા લોકો સ્વ સ્વઅનુભવ સ્વપીડાથી અને સ્વ સ્વકેન્દ્રિતતાથી પીડાઈએ છીએ અને એકલવાયુ જીવન જેણે ટાપુ ઉપર આપણે રહેતા હોય બધા વચ્ચે નહીં પણ એક મારું પોતાનું એક અંદર હોય હું દુનિયામાં નહીં પણ મારા ઘરમાં હું દુનિયા ઊભી કરી દેતી હોઉં છું ત્યારથી મારી એકલતાની એક એક તકલીફને મૂંઝવણ શરૂ થાય છે આવી એકલતાને તકલીફ અને મૂંઝવણ એક આસ્થા નામની છોકરીના જીવનમાં કેવી રીતે પ્રવેશે છે એની હું તમને એક વાત કરું એક આસ્થા નામની દીકરી હતી મા દીકરી સરસ રીતે જીવન પસાર કરી રહ્યા હતા અને મા પ્રત્યે એટલી બધી લાગણી હતી પ્રેમ હતો મા છે એ ને કેન્સર ડિટેક થયું હતું એટલે એને એવું થયું કે મારે માની સેવા કરીને માત્ર મા સાથે રહી અને જીવન પસાર કરવું છે નોકરી મૂકી દે છે અને બસ મા માના કેન્સરના છેલ્લા દિવસો સુધી એની સેવા કરે છે એની સાથે રહે છે એને હૂંફ આપે છે અને પ્રેમ આપે છે એઝ ઇફ મા સિવાય એના જીવનમાં કશું જ અસ્તિત્વ નથી એવી રીતે એટલે ધીમે ધીમે બધું જ એની આજુબાજુનું છૂટતું જાય છે સંબંધો મૈત્રી પ્રેમ સંબંધ નોકરી બધું જ છૂટતું જાય છે અને માત્ર ને માત્ર માં માત્ર માનો સૂર્યાસ્ત આવી જાય છે જીવનની જીવનને બાય બાય સીયુ કરવાનો સમય આવી જાય છે